अमृतम तु विद्या निरंजन स्कूल धोरण 10 विषय गुजराती व्याकरण समास। अमृतम तु विद्या निरंजन स्कूल एंड हिरेन सर प्रेजेंट्स ए यूनिक वे टू लर्न गुजराती ग्रामर। विद्यार्थी मित्रों, पहला लेक्चर में आपणे समासनी व्याख्या, समासनो विग्रह, पूर्वपद, उत्तरपद અને સમાસના પ્રકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરી। સમાસના 8 પ્રકાર છે: દ્વંદ્વ, તત્પુરુષ, મધ્યમપદ લોપી, કર્મધારય, બહુવ્રીહી, ઉપપદ, અવ્યયીભાવ, દ્વિગુ। હવે વિદ્યાર્થી મિત્રો, આજના બીજા લેક્ચરમાં આપણે પહેલો સમાસ દ્વંદ્વ સમાસ વિશે સમજૂતી પ્રાપ્ત કરશું। દ્વંદ્વ સમાસ જ્યારે બંને પદ સરખું મહત્વ ધરાવે ત્યારે અને આવે, अथवा बन्ने पद वच्चे वैकल्पिक संबंध होय त्यारे के आवे, तो तेने द्वंद्व समास कहे छे। विद्यार्थी मित्रों, अने अने के आ बे पद आवे त्यारे तेने द्वंद्व समास कहे छे। पद सरखुं महत्व धरावे त्यारे अने आवशे, अने वैकल्पिक संबंध दर्शावे त्यारे के आवशे। दाखला तरीके माता पिता, तो बन्ने पदनुं महत्व सरखुं छे, मातानुं पण महत्व छे, पितानुं पण महत्व छे। એટલે કે માતા એ પૂર્વ પદ છે, પિતા ઉત્તર પદ છે, તો બંને પદનું મહત્વ સરખું છે એટલે વચ્ચે અને આવશે। એ જ રીતે જુઓ, ભાઈ બહેન, ભાઈ અને બહેન, પતિ અને પત્ની, સુખ અને દુઃખ, રાત અને દિવસ, ઘી અને કેળા, દાળ અને ચોખા, આજ અને કાલ, નામ અને સરનામું, છળ અને કપટ, અન્ન અને પાણી, તડકો અને છાંયો, હાડ અને માંસ, ચીજ અને વસ્તુ, દુહા અને છંદ, બંનેનું મહત્વ સરખું છે। કામ અને ક્રોધ, ચા કે પાણી। વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, વૈકલ્પિક સંબંધ છે, વિકલ્પ આપવામાં આવ્યો છે। કોઈ આપણી ઘરે મહેમાન આવે તો આપણે એમ કહીએ છીએ કે ચા પીશો કે પાણી, તો આપણે વિકલ્પ રાખીએ છીએ। ત્યારે કેનો કે મૂકવામાં આવશે, શાક કે ભાજી, તો શાક એ અલગ છે, ભાજી અલગ છે। અંદર કે બહાર, વહેલી કે મોડી, હાર કે જીત, ઠંડુ કે ગરમ, જન્મ કે મૃત્યુ। વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ આંકડા આવશે, બે કે ચાર, એટલે કે બે ચાર બંને બાજુ આંકડા આવે, એ પણ દ્વંદ્વ સમાસ છે। ઊંચા કે નીચા, અસ્ત કે વ્યસ્ત। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તત્પુરુષ સમાસ વિશે માહિતી મેળવશું। ખાસ કરીને યાદ રાખવાનું કે બંને પદ સરખું મહત્વ ધરાવે ત્યારે અને આવે, અને વૈકલ્પિક સંબંધ આવે ત્યારે કે આવે, ત્યારે એને કહેવાય દ્વંદ્વ સમાસ। હવે આપણે માહિતી લેશું તત્પુરુષ સમાસ પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાય છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે। વિદ્યાર્થી મિત્રો, નો, ની, નું, ના, ને, મા, માથી, થી, એને કહેવાય પ્રત્યય, વડે, માટે, પ્રત્યય, એને નામયોગી કહેવાય। એટલે કે નો, ની, નું, ના, ને, મા, માથી, થી, વડે, માટે, પ્રત્યય વગેરે પ્રત્યય કે નામયોગી આવે ત્યારે એને તત્પુરુષ સમાસ કહે છે। દાખલા તરીકે હરિજન, તો કોનો જન, તો કે હરિનો જન। હરિ છે એ પૂર્વપદ છે, જન છે એ ઉત્તરપદ છે, અને નો તો કે પૂર્વપદ, નો એટલે કે વિભક્તિ સંબંધથી ઉત્તરપદ સાથે જોડાય છે। એટલે કે હરિનો જન, કોનો જન, તો કે હરિનો જન। તો અહીં જો પૂર્વપદ નો વિભક્તિ સંબંધથી ઉત્તરપદ જન સાથે જોડાય છે એટલે બનશે હરિનો જન। રાજાનો કુમાર, રાજાનો મહેલ, સૂર્યનું મંદિર, ઋણમાંથી મુક્ત, શેમાં સ્થિર, તો કે યુદ્ધમાં સ્થિર, કોનું ભજન, પ્રભુનું ભજન, શેનું વન, વૃંદાનું વન, વૃંદા એટલે તુલસી, શેમાં વાસ, તો કે વનમાં વાસ। એ જ રીતે જુઓ વધારે ઉદાહરણ, ખાડીનો ભંડાર, ભાડાનો ખત, કન્યા માટે કેરવણી, મિલનો મજૂર, મૂડીનું રોકાણ, રિક્ષાનું ભાડું, કર્ણને પ્રિય,
દરિદ્રના નારાયણ, રક્તના ટસિયા, નંદનો કુંવર, રાજાની રાણી. વિદ્યાર્થી મિત્રો, રાજા રાણી એ બંનેને જોડનાર ની પ્રત્યય છે. પ્રત્યય આવવાથી એટલે કે વિભક્તિ સંબંધ આવવાથી પદને સંબંધોની ખ્યાલ આવે છે આપણને. જાતિનું સ્મરણ, લક્ષ્મીનો નંદન, જેલની જાત્રા, માનવનો બક્ષી, રત્નથી જડિત, પરનું ધન, રામનું નામ, દરિયાના કાંઠે સૂર્યનો અસ્ત. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ કરીને તત્પુરુષ સમાસ વિશે માહિતી પ્રાપ્ત કરી. આપણે જોયું કે તત્પુરુષ સમાસમાં વિભક્તિ સંબંધથી પૂર્વપદ ઉત્તરપદ સાથે જોડાય છે ત્યારે તેને કહેવાય તત્પુરુષ સમાસ. એટલે કે પૂર્વપદ છે એ વિભક્તિ સંબંધથી ઉત્તરપદ સાથે જોડાય છે. નો, ની, નું, ના, ને, મા, માથી, થી, વડે, માટે, પ્રત્યે વગેરે જેવા પ્રત્યય કે નામ યોગી આવે એ તત્પુરુષ સમાસની ઓળખરૂપ નિશાની છે. ઘણી વખત આપણે કહી છીએ રાજકુમાર, તો આપણે પ્રશ્ન કરવાનો કોનો કુમાર, તો કે રાજાનો કુમાર. તો કે રાજા અને કુમાર બંનેને જોડે છે નો મૂકવાથી રાજા અને કુમાર વચ્ચેનો સંબંધની આપણને સમજૂતી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ વિશે માહિતી પ્રાપ્ત કરી. હવે પછીના લેક્ચરમાં મધ્યમપદ લોપી સમાસ અને કર્મધારય સમાસ વિશે માહિતી પ્રાપ્ત કરશું. નમસ્કાર.